આઈટીઆઈ કાર્યકર્તા દ્વારા માંગવામાં આવેલી માહિતી પ્રમાણેનો દાવો બસ સ્ટેશન પાસેની દુકાનો ભુજ નગરપાલિકા દ્વારા ભાડું જે વસૂલાય છે તે પ્રોપર્ટીના તેઓની પાસે કોઈ આધાર પુરાવા જ નથી. કચ્છના પાટનગર ભુજની શોભાને ચાર ચાંદ લગાવવા માટે સરકાર દ્વારા વિકાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં ભુજના બસ સ્ટેશનને આધુનિકરણ આપીને સુશોભિત કરવામાં આવે છે. ત્યારે બસ સ્ટેશન આગળ આવેલી ઐતિહાસિક ઇમારતોની જૂની મિલકતો કોની થશે? ભુજ નગરપાલિકાની કે પ્રાઇવેટ પ્રોપર્ટી દુકાનદારોની? તેવા સવાલો ઊભા થવા લાગ્યા છે. આરટીઆઈ કાર્યકર્તા સહેજાદ સમા દ્વારા મંગાવવામાં આવેલ માહિતી અને તેની સામે નગરપાલિકા અધ્યક્ષના કહેવા પ્રમાણે વર્ષો પહેલાં ભુજ બસ સ્ટેશન પાસે આવેલ ગઢરાંગની જમીન સરકાર દ્વારા નગરપાલિકાને સુપ્રત કરાઈ હતી, જે સંજોગોવશાત રેકર પર ચડાવવામાં વિલંબ થઈ ગયો છે. નગરપાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવેલ ખુલાસા પ્રમાણે 1965માં આ ભુજ બસ સ્ટેશનની ગઢરાંગની જમીન ભુજ નગરપાલિકાને સોંપવામાં આવી હતી, પણ જે તે વખતે આ પ્રોપર્ટી સિટી સર્વેમાં ચડાવવામાં બાકી રહી ગઈ હતી, જેની પ્રોસિજર કરી નાખવામાં આવી છે. અલી મોહમ્મદ ચાકી, ZSTV, કચ્છ. હર્ષદભાઈ, ખાસ કરીને જે બસ સ્ટેશન આવેલી જે દુકાનો છે એના બાબતે આપના દ્વારા જે માહિતી માંગવામાં આવી છે, શું ખુલાસો? આ બાબતે માહિતી માંગતા ગંભીર મુદ્દો બહાર આવ્યો, ગંભીર માહિતી મળી કે આ લોકો કને કોઈ જાતનો રેકર્ડ જ ઉપલબ્ધ નથી અને 30 વર્ષથી આ લોકો દુકાનદારો કણેથી ભાડા વસૂલી અને નગરપાલિકાએ ભાડા ખાય છે. ખરેખર જો માલિકી નગરપાલિકાની છે જ નહીં તો પછી લોકો ભાડા કેમ ખાય છે દુકાનદારો કણેથી? એટલે અમે સરકારને એવી રજૂઆત કરી છે કે આ લોકોએ જે 30 વર્ષ ભાડા ખાધા છે એને દંડ અને વ્યાજ સહિતની રકમ નગરપાલિકા કણેથી વસૂલ કરવામાં આવે. અને અમને એવી પણ જાણ થઈ કે નગરપાલિકાએ સિટી સર્વેમાં એવી અરજી પણ કરી હતી, એટલે એની સમક્ષ અમે વાંધા અરજી કરી છે. ભાઈ, નગરપાલિકાએ એવી અરજી કરી હતી કે આ દુકાનોની આકારણી કરીને અમારા નામે કરાવો, નગરપાલિકાના નામે મિલકત ચડે, પણ ખરેખર જો તમારી કને કોઈ આધાર જ નથી આ મિલકતનો તો કેવી રીતના આપની નામે મિલકત ચડશે? અને જે લોકો આગળ એ લોકોએ જે ભાડા લીધા છે એની દંડ સહિત અને વ્યાજની વ્યાજ સહિત આખી આખી રકમ પાછી સરકારમાં જમા કરાવે એવી અમે રજૂઆત કરી છે. ખાસ કરીને જે આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં, ખાસ કરીને જો આ બાબતે પગલાં લેવામાં નહીં આવે તો આપણને અમને ન્યાયાલયના દરવાજે જવું પડશે, તો પણ અમે જશું. અનેક એવી બેદરકારીઓ સામે આવી છે, આપના દ્વારા જે માહિતી માંગવામાં આવી છે, આ તો જોવા જઈએ તો બહુ મોટી ગંભીર એક બેદરકારી કહેવાય કે આવડી મોટી મિલકત જે કહેવાય કે ભુજનો પોસ્ટ એરિયા છે, આ મોંઘામાં મોંઘી દુકાનો અહીંયા મળતી હોય છે બરાબર, ને આટલી બેદરકારી કે જે તમારી કને એના ચોક્કસ માલિક હકો પણ તમારી કને નથી જો બરાબર, માલિકી હકો ન હોય અને આવી રીતના એ લોકો કનેથી ભાડા લેવા, એ લોકોને અંધારામાં રાખવા કે ભાઈ દુકાનો અમારી છે, અમે માલિક છીએ, નગરપાલિકા માલિક છે, તો તમારી કને કોઈ પણ જાતનો એ માલિકીનો પુરાવો ન હોય તો ખરેખર ગંભીર બાબત કહેવાય. હા, કદાચ એવું હોઈ શકે, પણ કાયદો કાયદાનું કામ કરશે, એમાં રાજકીય વક કોઈ એવું ખાસ નહીં હોય, કદાચ હશે તો પણ ન્યાયાલય